સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું 48મું ચાર પ્રકારના કુસંગીનું સ્વામિનારાયણ હરે સંવત 1876ના મહાસુદી 13ને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષની હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે સંધ્યા સમયે વિરાજમાન હતા અને સર્વ શ્વેતવસ્ત્ર પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પોતાના મુખારવિંદની આગળ બે મશાલો બળતી હતી અને શ્રી વાસુદેવ નારાયણની સંધ્યા આરતી તથા નારાયણ ધૂન્ય થઈ રહી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સર્વે સાવધાન થઈને સાંભળો, એક વાર્તા કરીએ છીએ. ત્યારે સર્વે મુનિ તથા હરિભક્ત બોલ્યા, જે હે મહારાજ કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનનો ભક્ત હોય તેને નિત્ય પ્રત્યે ભગવાનની પૂજા કરીને સ્તુતિ કરીને ભગવાન પાસે એમ માગવું, જે હે મહારાજ, હે સ્વામીન, હે કૃપાસિંધુ, હે શરણાગત પ્રતિપાળક, કુસંગી થકી મારી રક્ષા કરજો. તે કુસંગી ચાર પ્રકારના છે. એક કુડાપંથી, બીજા શક્તિપંથી, ત્રીજા શુષ્ક વેદાંતી અને ચોથા નાસ્તિક. એ ચાર પ્રકારના કુસંગી છે. તેમાં જો કુડાપંથીનો સંગ થાય તો વર્તમાનમાંથી ચૂકાડીને ભ્રષ્ટ કરે, અને જો શક્તિપંથીનો સંગ થાય તો દારૂમાંસ ખવડાવીને સ્વધર્મ થકી ભ્રષ્ટ કરે, અને જો શુષ્ક વેદાંતિનો સંગ થાય તો ભગવાનનું ધામ તથા ભગવાનનો જે સદા દિવ્ય આકાર તથા ભગવાનના અવતારની મૂર્તિઓના જે આકાર તે સર્વેને ખોટા કરીને ભગવાનની ભક્તિ ઉપાસના તે થકી ભ્રષ્ટ કરે, અને જો નાસ્તિકનો સંગ થાય તો કર્મને જ સાચા કરીને પરમેશ્વર એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેને ખોટા કરી દેખાડે અને અનાદિ સત્શાસ્ત્રના માર્ગ થકી ભ્રષ્ટ કરે. માટે ભગવાનની પાસે માગવું, જે એ ચાર પ્રકારના માણસનો કોઈ દિવસ સંગ થશો નહીં. અને વળી એમ પ્રાર્થના કરવી, જે હે મહારાજ, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષ્યા અને દેહાભિમાન એ આદિ જે અંતઃશત્રુ તે થકી રક્ષા કરજો અને નિત્ય તમારા ભક્તોનો સમાગમ દેજો. એવી રીતે નિત્ય ભગવાનની પ્રાર્થના કરવી અને એ કુસંગી થકી ને અંતઃશત્રુ થકી નિરંતર ડરતા રહેવું. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 48મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી, જે મહારાજ બેઠા બેઠા વાત કરતા હોય ને કેટલાક સૂઈ રહેતા તેના પશ્ચાતાપ સારું, તો જે જાગતા હોય તેને મહારાજ કેટલીક વાર મળતા એમ શ્રદ્ધાવાળાને સુખ આપતા. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી, જે સેવા તો પોતાની શ્રદ્ધા પ્રમાણે થાય તે કરવી, પણ અસેવા તો ન જ કરવી. તે અસેવા તે શું જે અવગુણ લેવો. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી, જે આ જીવને માખીમાંથી સૂર્ય કરવો છે તે દાખલા વિના થાય નહીં, તે તો ગુરુ ને શિષ્ય એ બેને શ્રદ્ધા જોઈએ. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી, જે જીવ પ્રાણી માત્રના મનને રહેવાનું ઠેકાણું મહારાજે કહ્યું છે, પુરુષનું મન સ્ત્રીના અંગમાં છે ને સ્ત્રીનું મન પુરુષના અંગમાં છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી, જે દેહ પોતે નથી તે સાક્ષાત દેખાય છે ને દેહ મનાઈ ગયું છે એ અજ્ઞાન છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી, જે ભગવાનમાં મન રાખે એવા થોડા, બાકી તો આખા મંદિરનો વ્યવહાર ચલાવે એવા પણ ખરા, ને કદાપી ભગવાનમાં મન ન રહે તો પણ નિરંતર કથાવાર્તા કરવી ને તે કથાવાર્તામાં મન રાખવું, તે પણ નિરંતર એવો સંગ જોઈએ, નીકળતો એવું ન થાય, તે સારું ક્રિયા પ્રવર્તાવી છે, તે જે કરે તેમાં ભગવાનનો સંબંધ એ પણ માર્ગ છે, બાકી સિદ્ધાંત તો ભગવાનમાં મન રાખવું એ કરવાનું છે, તે તો મરણીયો થાય ત્યારે એ વાત થાય છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી, જે સોમલખાનું દ્રષ્ટાંત જે
ગમે એવો હેતુ હોય ને તે કહેશે જે બે પૈસા બાર ખાઓ તો પણ તે મનાય નહીં, તેમ વિષયનું રૂપ છે એવું જણાય તો ભોગવાય નહીં. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે જ્યારે ભગવાન રાજી થાય ત્યારે તેને બુદ્ધિયોગ આપે છે કા મોટા સાધુનો સંગ આપે છે, ને જ્યાં સુધી જે પુરુષને વિશે રજ તમ રહ્યો છે ને એમાં ધર્માધિક ગુણ જણાય છે પણ તેની એક સ્થિતિ રહેતી નથી એમ પંચમ સ્કંદમાં કહ્યું છે. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે દ્રવ્યનું પ્રધાનપણું ન થાય એવા તો માણસ થોડા જ નીકળે, ને જેને શ્રીજી મહારાજ સામી નજર હોય તેને પ્રધાન ન થાય તે કહ્યું છે જે એવી કોણ વસ્તુ છે આ ભૂમાં જેમાં લોભે જે લોભ્યા પ્રભુમાં, એવાને દ્રવ્ય પ્રધાન ન થાય બાકી તો સર્વેને થાય. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે ચૈતન્યાનંદ સ્વામી કેવા મોટા તેને પણ બાળમુકુંદાનંદ સ્વામી મળ્યા ત્યારે સર્વે ખોટ દેખાણી ને પછી મૂકી, તેવાને પણ રહી જાય તો બીજાને રહે એમાં શું, માટે મોટા પુરુષનો મન કર્મ વચને સમાગમ થયા વિના ખોટ દેખાય નહીં ને ટળે પણ નહીં એ સિદ્ધાંત વાર્તા છે. ચૈતન્યાનંદ સ્વામીની પેઠે અક્ષરાનંદ સ્વામી તથા સર્વનિવાસાનંદ સ્વામીની વાત છે.